અમે રજૂઆત માટે એ આવ્યા છે ધરઘડીયા ગામના ખેડૂતની જે આઠથી દસ ખેડૂતની પાછળ જે દિનેશભાઈ લિંબાસિયા સણોસરાના છે હાલ રાજકોટથી તેને એને આઠથી દસ ખેડૂતને આર્થિક નુકસાન કરેલ છે અને ત્રણ ત્રણ ફૂટ બે બાજુના પારા ફેન્સિંગ તોડી નાખેલ છે અત્યારે મોલ છે કોઈને પૂછા પણ વગર બધું આ નુકસાન અતિ નુકસાન કરેલું છે અને બધાના કપ્પા પણ અત્યારે ઢોર અંદર ઘેરી ગયેલા છે અને આ લોકો કેવા ગયેલા હતા તો એને એમ કીધું કે તમારે થાય એ કરી લેજો આ થાશે થશે ને થા છે અને અમે આ રજૂઆત મામલતદારશ્રીને કરેલી હતી કોડરોડ રોડ પોલીસ પણ કરેલી હતી આજથી લગી અમને કોઈ કાંઈ પ્રતિસાદ આપ્યો નથી એના કારણે અમારે અહીંયા આવવું પડ્યું આપની એવી માંગ છે જે નુકસાન થયેલું છે એ નુકસાન અમને પૂરેપૂરું વળતર આપે તો ભલે નકર પછી અમે આ આ સ્થળ જે ઘટના બની એ ઘટના જે સ્થળ છે એ સ્થળ ઉપર અમે આત્મવિલોપની ચીમકી પણ કરવાના છે એ ફાઇનલ છે જો આનો યોગ્ય નિર્ણય નહીં આવે તો અમે આત્મવિલોપન ત્યાં કરશું થી દસ થયા તરઘડીયા ગામમાં અમારી જમીન છે દીકરી વાળું ઘર છે જે ભાવેશ ડાવરા છે ને અમે કઈ અવારનવાર કે અમારે રસ્તા ખોદકામ કરવામાં મારે ખેતીકામ બગાડવા પાકને નવું નુકસાન કરો તો કે તમારે થાય કરી લો અમે મારા ભાઈ એક છે એમ કે કે તમારા ભાઈને ઉપાડી લઈશ રાતો રાતી કે તમારાથી થાય તમે કરી લો કે આ વખતે તો બહુ ફૂલ નુકસાન કર્યું બીજા ખેડૂતને એટલું બધું તો નુકસાન કર્યું છે છતાં એનાથી ડબલ અમારું વધુ નુકસાન કર્યું તો તમે દસ દસ લાખ જેટલું તો નુકસાન કરીને કારણ કે પચાસ થાંભલા તોડી નહીં ખા ફેન્સિંગ કરી નહીં ખા આ બાજુ ખાડો કરી મારક કરે અમારી માટી લઈને પોતાના પોતના રસ્તા કરે હવા જવા માટે આ લોકો એ અમને કોઈ પણ જાતની સૂચના નથી આપીને અમને જાણી નથી કે તમે રસ્તા કરી કે ન કરી એ કઈ પણ પ્રકારની કોઈ જાણ આપી જ નથી રજૂઆત તો કરવાની જતી છેલ્લે કીધું હતું કે અમે રજૂઆત કરી તો એ લોકો એમ કીધું કે તમે કરશો ને તો અમે નહીં કરો એવું કરી લેશો અમને અવારનવાર ધાક ધમકી આપતો ભાવેશ ડાવરા ભાવેશ ડાવરે અમને અત્યારે હેરાન જ કર્યા માં ઓપા ગયા ને પછી અમને હવે અમને એ આજ બે બાજુના રસ્તા એ વ્યવસ્થિત કરી દે અને અમારે જેટલું નુકસાન કર્યું એનું વળતર પૂરેપૂરું ચૂકવી દે ને જે બધું નુકસાન કર્યું તાર ફેન્સિંગ બધું વ્યવસ્થિત કરી દે તો જ અમે આ કરશું પાછો ન કરે અમે આગળ વધશું આનાથી પણ